વલસાડના નાની દાંતી અને કકવાડી પ્રાથમિક શાળામાં એનડીઆરએફની ટીમે જાગૃતિ કાર્યક્રમ કર્યો વલસાડ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે વરસાદ અને ગુલાબ નામનું વાવાઝોડું ફૂંકાવાની હવામાન વિભાગે કરતા આગાહી કરી હતી વલસાડ જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રેએ જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવચેતી આપવામાં આવી હતી વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા નાની દાંતી તેમજ કકવાડી ગામની પ્રાથમિક શાળામાં એનડીઆરએફની ટીમ સી છ દ્વારા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને કુદરતી આપત્તિમાં મેડિકલ ફર્સ્ટ રિસ્પોન્ડર સી એસ એસ આર પૂર ધરતીકંપ વાવાઝોડું સાપ કરડવા લાઇટિંગ ચક્રવાત સુનામી અને કોવિડની ઘટનાઓ દરમિયાન પંચના સભ્યો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ શું કરી શકે અને શું નહીં તે અંગે જાગૃતિ વિદ્યાર્થીઓને એનડીઆરએફની ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી ઓગણીસ કુદરતી આફતો વખતે યોગ્ય વર્તક અને સલામતી પ્રોટોકોલનું પાલન કરવું ઘરે ઉપલબ્ધ સંસાધનો વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલા કેટલાક જીવન બચાવવાના ઉપકરણો અંગે ડેમો પણ આપ્યો હતો એનડીઆરએફની ટીમે કેટલીક પ્રાથમિક સારવાર ટેકનિકોનું પ્રદર્શન કર્યું હતું છ એનડીઆરએફ વડોદરા આઈએનએસપી ભરતકુમાર મારિયા અને તેમની ટીમ સરપંચ અમૃતભાઈ આચાર્ય શૈલેષભાઈ ટી પટેલ બીઆરસી કો ઓર્ડિનેટર મિતેશ એન પટેલ સીઆરસી કોઓર્ડિનેટર ઉત્તમભાઈ બી પટેલ ડેપ્યુટી સરપંચ અર્જુનભાઈ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ગામના રહીશો એનડીઆરએફની ટીમ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે જ વાપી ખાતેની એસએનએસએસ કોલેજમાં પણ કુદરતી આફતથી બચવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ